શહેરના સભ્ય એવા શ્રી દીપકભાઈ આ વિસ્તારનો જિલ્લા પંચાયતમાં જેઓ પ્રતિનિધિત્વ કરે છે એવા ભાઈ શ્રી અફઝલભાઈ ભરતભાઈ, ગામના તમામ વડીલો ભાઈઓ બહેનો અને આજુબાજુ ગામથી પણ અહીંયા ઉપસ્થિત રહેલા સર્વે આગેવાનો, સમરસ ગામ એ હથોડા કદાચ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. નહીતર આપણને બધાને ખ્યાલ છે કે પંચાયતી રાજ આવ્યા પછી આપણે કાયમ ચૂંટણીઓ જ કરતા અને કાયમ ગામની અંદર જગદીશભાઈએ વાત કરી એમ બે ચાર ભાગમાં ગામ વહેંચાતું, ચૂંટણીઓ થતી, આ જ ક્રમ વર્ષો સુધી આપણે બધાએ જોયો. પણ ગુજરાતને એક એવા ડાયનેમિક મુખ્યમંત્રી મળ્યા કે તેમણે પંચાયતી રાજ અને ગુજરાત ચૂંટણી પંચમાં એક કલમમાં સુધારો કર્યો કે ભાઈ જે ગામે ચૂંટણી ના કરવી હોય ગામના વડીલો નિર્ણય કરે તો એવા ગામની સમરસ જાહેર કરવા જોઈએ, શા માટે ચૂંટણી થવી જોઈએ, આ વાતની શરૂઆત થઈ અને ગુજરાતમાં જેટલા પણ ગામો હતા એ વડીલોના પ્રયત્નોથી આજે હજારોની સંખ્યામાં સમરસ ગામ પંચાયતો બની, કેટલીક જગ્યાએ તો ગામની અંદર એક પણ ભાઈઓ નહીં સભ્ય પણ મહિલા અને સરપંચ પણ મહિલા એવા પણ દાખલાઓ બન્યા છે. ત્યારે આજે ગામની અંદર શાંતિ જોવા મળે છે. નહીતર હું થાય ચૂંટણી પતે એટલે પહેલા તો ફોર્મ ભરાય ત્યાં સુધી વાંધો ના આવે, પણ પછી પ્રચાર ચાલુ થાય એટલે પછી શરૂ થઈ જાય, ફલાણો આવો છે ને ફલાણો આવો છે એને મત ના આપતા ને પછી ચૂંટણીના દિવસ થોડી ઘણી કઈ ચકમક જરી જાય, બાકી રહ્યું તે રિઝલ્ટના દાડે પૂરું થઈ જાય. ગામમાં આવો એ પહેલા તો તૈયાર હોય યુદ્ધ માટે. આ બધા દિવસો આપણે જોયા છે. ઉમરપાડાની જ વાત કરીએ તો અમે ઘણા સમજાય એવા કેટલીક પંચાયતોમાં માન્યા પણ ખરા, જ્યાં નથી માન્યા એવા પાંચેક સરપંચો હજુ તાલુકામાં છે, પાંચેક સરપંચો ભાગી ગયા છે. આ ગામડાની પરિસ્થિતિ ફળિયા ફળિયા અલગ થઈ જાય અને પાંચ વર્ષ પછી એ જ થાય કે આ ફળિયાનું કામ નહીં કરવાનું, ફલાણા ફળિયાનું કામ નહીં કરવાનું, અહીંયાથી મત નથી મળ્યા, ફલાણા મત નથી મળ્યા, આ તો મને આમ કહેતો હતો અને તમારા અંકલે કે પોતાની ઘરવાળીને કલાક આપી દીધો. બોલો સરપંચમાં એ ભાઈ ઉમેદવાર બન્યા પણ એના સાસુ સસરા સાથે નહીં બને, એટલે સાસુ સસરા એની વિરુદ્ધમાં પ્રચાર કર્યો તો એ સરપંચ તો હારી ગયો ચૂંટણી, તો પેલી નિર્દોષ ઘરવાળીને તલાક આપી દીધો કે તારા મા બાપે મને સપોર્ટ નથી આપ્યો. ઘર ભાંગવા સુધીના પ્રસંગો બને છે ત્યારે એવા સમયે આ રાજ્યના મુખ્યમંત્રી આવી સરસ યોજના લઈ આવ્યા અને એ પણ દિલીપસિંહભાઈએ વાત કરી કે હથોડા જેવું ગામ કે જેમાં તમામ જ્ઞાતિની વસ્તી છે, મુસ્લિમ હશે, આદિવાસી, હરિજન, બીજા પણ કેટલાય જ્ઞાતિના લોકો હશે, એ બધા ગામના લોકો જો ભેગા મળીને નિર્ણય કરે તો એ વડીલોને પણ આજે મારા જાહેરમાં વંદન છે અને આ હથોડા ગામની ભૂમિને પણ મારા વંદન છે. હથોડા ગામ સમરસ થાય એટલે આખા તાલુકામાં ચર્ચાનો વિષય થાય છે. કેટલા ભાગલા એ તો અમને તો ખબર જ હોય, પણ હથોડા સમરસ થયું એટલે અમને આનંદ થયો. બાકી ઘણી બધી મોટી પંચાયતો લોકો ચૂંટણી લડીને ચૂંટાયા છે, અમને બોલાવે છે કે અમારે તો સામેવાળાને પાવર બતાવવો છે, તમે આવો મોટો પ્રોગ્રામ કરવો છે. મેં કીધું હું નથી આવતો,
પરંતુ જ્યાં સમરસ ગામ થયા ત્યાં અમને આમંત્રણ મળે એટલે ભલે ગમે તેવા કામ છોડીને પણ અમે આવ્યા છે. શિયાલાજીમાં પણ જઈ આવ્યા, પાનસરામાં પણ જઈ આવ્યા, આજે મોટી નરોલીમાં પણ જવાના, કારણ કે એક સારું કાર્ય કરી રહ્યા છે. અને નરેન્દ્રભાઈ મોદી તો કહે જ છે કે ભાઈ ગુજરાતની સરકાર એ કોઈ એક વ્યક્તિ કે એક સમાજ માટે કામ કરતી નથી, ગુજરાતની સરકાર એ 6 કરોડ ગુજરાતીઓ માટે કામ કરે છે. 6 કરોડ ગુજરાતીઓ માટે આ કોસંબમાંથી માંગરોળનો રસ્તો બને, આ વેલાસાથી હતો આ મોટી રહીનો રસ્તો આપણે બનાવ્યો, એમાં કોઈ એકલા હિન્દુ કે મુસ્લિમ આદિવાસી નથી જવાના, તમામ લોકો પસાર થવાના છે. સરકારે દિલીપભાઈએ વાત કરી પ્રવેશ મહોત્સવ, એવી જ યોજના છે કે બાળક 7મા ધોરણ સુધી ભણતો હોય અને કાંઈ પણ બીમારી હોય તો એનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે અને ત્યારે બેંક